વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર તમારું સ્વાગત છે તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર ધોરણ દસના અંદર પાઠ છઠ્ઠો જેવી ક્રિયાઓની અંદર કે મનુષ્યની અંદર અને પ્રાણીઓની અંદર જે જૈવિક ક્રિયાઓ ચાલી રહી છે તે જૈવિક ક્રિયાઓ કેવી રીતે ચાલી રહી છે તેને વિશેનો આપણે અભ્યાસક્રમ અત્યારે કરી રહ્યા છીએ તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે અહીં ગારી લોંગ ક્વેશ્ચન જે તમે અભ્યાસ કરી રહ્યા છો એ તમામે તમામ લોંગ ક્વેશ્ચનનો ઉપયોગ અને તૈયારી એવી રીતે કરો કે જેથી કરીને તમને એની અંદરથી આવતા શોર્ટ ક્વેશ્ચન એટલે કે એમસી ક્યુ પૂરતા પ્રમાણમાં ભારણ મળી શકે અને એમાંથી પૂરેપૂરા ગુણભાર તમે પ્રાપ્ત કરી શકો તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસની અંદર પાઠ છ જેવી ક્રિયાઓની અંદર ચાલીસ પ્રશ્ન સુધીનો અભ્યાસ કરેલો છે તો આજે આપણે એકતાલીસમાં પ્રશ્નથી આગળ અભ્યાસ કરી રહ્યા છીએ તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું સંપૂર્ણ વિડીયોને જોવો અને તૈયારી કરવાનો આગ્રહ રાખો તો એકતાલીસમો પ્રશ્ન શું કહે છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય ઉચ્ચ પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓની શરીર અને દેહ ધાર્મિક ક્રિયાઓ જટિલ છે તેને કેવા કહેવાશે ઉચ્ચ પ્રાણીઓ કહેવાશે અને રુધિર પરિવહન કેવી રીતે અલગ પડે છે સમજાવવાનું છે અથવા તો માછલીથી સસ્તન સુધી હૃદયનો દ્વિ ઉદ્વિકાસ સમજાવવાનું છે ઉદ્વિકાસ એટલે કે તેનો વિકાસ કેવી રીતે થયેલો છે તે તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ માછલીઓ વિશે તેઓ એક કર્ણક અને એક ક્ષેપકયુક્ત દ્રિખંડી હૃદય ધરાવે છે હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે ત્યાં રુધિર ઓક્સિજન યુક્ત થઈ અને સીધું શરીરમાં ધકેલાય છે આ માછલીમાં રુધિરવહનના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત પસાર થાય છે એટલે કે એક વખત પસાર થયા પછી કારણ કે એક જ કર્ણક અને એક જ ક્ષેપક હોવાથી બાબતે ક્રિયા એક જ વખત થાય છે બે વખત થતી નથી કારણ કે બે જ વિભાગ જ્યારે મનુષ્યનું હૃદય જે કરું તે આપણે આગળ રચના જોઈ તે પ્રમાણે કેટલા વિભાગમાં વહેંચાયેલું છે ચાર વિભાગમાં વહેંચાયેલું છે જેમાં બે કર્ણક અને બે ક્ષેપક આવતા હતા હવે આગળ જોઈએ છીએ ઉભયજીવીઓ અને ઘણા સરીસરૂપો સરિસરૂપો એટલે કે શું કે જે પ્રાણીઓ પોતાનું શરીર ઘસડીને ચાલતા હોય તેવા પ્રાણીઓને શું કહેવાશે સરીસરૂપ ઉભયજીવીઓ અને સરીસરૂપો ઠંડા રુધિરવાળા રુધિરવાળા પ્રાણીઓ છે તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓને વધારે ઉર્જાની જરૂર હોતી નથી તેઓમાં બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડીય હૃદય હોય છે તેઓ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન ઓક્સિજન વારું અને ઓક્સિજન વગરનું રુધિરને મિશ્ર થવાની સ્થિતિ કેટલીક હૃદય સુધી સહન કરી શકે છે અને આગળ ધકેલી શકે છે ત્યાર પછી આવે છે પક્ષીઓ અને સસ્તાનો તેઓ ચતુષ્ખંડીય હૃદય ધરાવે છે તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન વૃદ્ધિને સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવવામાં આવે છે આ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે અહીં ગાડી વિદ્યાર્થી મિત્રો હૃદયની અંદરથી જે ચાર ખંડવાળું હૃદય છે એ ચાર ખંડવાળા હૃદયની અંદરથી અહીં રચના આપણને બતાવેલી છે એમાં લાલ કલરનો જે ભાગ ખરો તે ધમનિકાઓ છે અને બ્લુ કલરનો જે ભાગ ખરો તે શિરાઓ છે તો ધમનિકાઓની અંદર ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય છે અને શિરાઓની અંદર ઓક્સિજન વિહીન રુધિર વહેતું હોય છે અને એકબીજાને શું કરતું હોય છે આપણે કરીને શરીરની અંદર આગળ પહોંચાડે છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો બેતાલીસમો પ્રશ્ન રુધિરવાહિનીઓ એટલે શું તેમના પ્રકાર સમજાવો બંધ પરિવહન તંત્રમાં બંધ પરિવહન તંત્ર એટલે કે દરેક સજીવના શરીરના અંદરના ભાગમાં પરિવહન થતું હોવાથી તેને શું કહેવાય છે બંધ પરિવહન તંત્રમાં વિવિધ પ્રકારની રુધિરવાહિનીઓની માહિતી આપો હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી પોલી નળીઓને રુધિરવાહિનીઓ કહેવાય છે ખાસ ધ્યાન આપજો હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી પોલી નળીઓને શું કહેવાય છે રુધિર વાહિનીઓ કહેવાય છે રુધિર વાહિનીઓ દ્વારા રુધિર સમગ્ર શરીરમાં પરિવહન પામે છે તો રુધિર વાહિનીઓ અલગ અલગ પ્રકારની હોય છે કે ઓક્સિજન વિહીન અને ઓક્સિજન વાળું રુધિરો અલગ અલગ રુધિર વાહિનીઓ હોય છે રુધિરવાહી વાહિનીઓના ત્રણ પ્રકાર છે ધમનીઓ શીરાઓ અને રુધિર કેશિકાઓ ધમની અને શીરા વિશે તો આપણે આગળના પ્રશ્નની અંદર અભ્યાસ કરી ચૂકેલા છીએ હવે જોવાનું છે રુધિર કેશિકાઓ વિશે પરંતુ આપણે ધમની અને શીરાઓની પણ અહીં સામાન્ય સમજૂતી મેળવીને આગળ વધીશું હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી રુધિરવાહિનીઓને અને ધમનીઓ કહેવાય છે હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ તો હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરે છે તો તેનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે તેની અંદર રુધિરનું રુધિર કેવું છે ઓક્સિજનવાળું રુધિર છે તેમાં રુધિર ઉચ્ચ દબાણે વહન પામે છે તેથી ધમનીઓની દીવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે છે ધમનીઓમાં ઓક્સિજનયુક્ત વહન પામે છે અપવાદરૂપે ફેફસામાં ફ્રુફુપ્સ ધમનીઓ ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર કઈ ધમની બહાર ઓક્સિજન વિહીન છે તેવું પૂછાઈ શકે તો અપવાદરૂપે ફેફસામાં ફુફુપ્સ ધમની એ ઓક્સિજન વિહીન રુધિર તેની અંદર રુધિર વહન પામે છે તે ખાસ યાદ રાખજો આવા પ્રશ્નોને જ ખાસ સમજીને આપણે તૈયાર કરવાના છે ત્યાર પછી આવે છે શિરાઓ શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી રુધિરવાહિનીઓને શિરાઓ કહેવાય છે તેમાં રુધિર પ્રમાણમાં ઓછા દબાણે વહન પામે છે તેથી શિરાઓની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે કેશિકાઓ જોડાઈને શિરાઓ બને છે શિરાઓ ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે અપવાદરૂપે ફૃફુપ્સ શિરામાં ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે અપવાદરૂપે ફુફુપ્સિય શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે જ્યારે ધમનીની અંદર જોયું હતું આપણે ફૂફુપ્સ ધમની ઓક્સિજન વિહીન રુધિર છે જ્યારે શિરાની અંદર વાત કરીએ તો ફુફુપ્પ્સિય શિરાઓ યુક્ત રુધિર વહન પામે છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો રુધિર કેશિકાઓ કેશિકા એટલે વાળ કેશ એટલે વાળ રુધિર કેશિકા એટલે કે બાબત સામાન્ય સામાન્ય ખૂબ જ પટલી માથાના વાળ જેવી જે આપણે આંખના પોપચાની અંદર છે અથવા તો અન્ય ભાગની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય સામાન્ય જે નસ દેખાતી હોય તેને શું કહેવાય છે રુધિર કેશિકાઓ કહેવાય છે અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુને વધુ નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે તેથી આ બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે છે સૌથી નાની રુધિરવાહિનીની દીવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે અને રુધિર કેશિકાઓ કહેવાય છે રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચે પદાર્થોનો વિનિમય રુધિર કેશિકાની પાતળી દીવાલ વડે થતો હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે તેતાલીસમો પ્રશ્ન રુધિરવાહિનીઓના તંત્રમાં કોષ સ્થાને રુધિર સ્ત્રાવનો પ્રારંભ થાય તો શું થાય રુધિર વાહિનીઓના તંત્રમાં કોઈ સ્થાને રુધિર સ્ત્રાવ સ્ત્રાવ થવો એટલે કે તેમાંથી બહાર નીકળે તો તો પ્રારંભ થાય તો શું થાય જ્યારે આપણને ઈજા થાય અને તે સ્થાનેથી રુધિર બહાર વહન પામવા લાગે ત્યારે તેનો અટકાવ કેવી રીતે થાય આપણને ઈજા થાય અને રુધિર વાહિની કપાય તે સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થવા લાગે છે એટલે કે રુધિર બહાર નીકળવા લાગે છે રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા રુધિર સ્ત્રાવ અટકાવવામાં આવે છે એટલે કે આપણે ઘણી વખત વાગ્યું હોય તો થોડોક સમય માટે રુધિર બહાર નીકળે છે લોહી બહાર નીકળે છે થોડોક સમય પછી તે લોહી બહાર નીકળી જાય તો તેને શું કહી શકાય છે વિજ્ઞાનની ભાષામાં કે રુધિર ગંઠાઈ ગયું તેમ કહેવાય છે સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં શું થઈ જાય છે ઘટાડો થાય છે એટલે કે આપણા શરીરની અંદરથી જો વધુ પ્રમાણમાં રુધિર બહાર વ્યય થઈ જાય બહાર નીકળી જાય તો આપણા શરીરને તેની શું થાય છે અસર થાય છે આ સ્થિતિને અટકાવવા રુધિરના કણ જે રુધિર સાથે સમગ્ર શરીરમાં પરિવહન પામતા હોય છે તેઓ રુધિર સ્ત્રાવના સ્થાને એકત્ર થઈ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે તો રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કોણ કરે છે રુધિરના ત્રા કણો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ટૂંકા ટૂંકા સવાલો પર આપણે ખાસ ભાર આપવાનો છે આ રીતે ઈજા સ્થાને રુધિરના માર્ગને શું કરે છે અવરોધે છે અને રુધિર કેવું થઈ જતું હોય છે બહાર નીકળતું બંધ થઈ જતું હોય છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ચુમ્માલીસમો પ્રશ્ન લસિકા એટલે શું તે કેવી રીતે નિર્માણ પામે છે અને તે વહન પામે છે તેના કાર્યો જણાવવાના છે લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગ વિહીન પ્રવાહી છે તેનો કોઈ જાતનો રંગ હોતો નથી ઘણી વખત ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણને વાગેલું હોય કોઈ જગ્યાએ ઘા પડ્યો હોય તો તે સ્થાનેથી રુધિર બહાર નીકળે છે રુધિર બહાર નીકળવાનું બંધ થઈ ગયા પછી એટલે કે રુધિર ગંઠાઈ ગયા પછી પણ તેની અંદરથી આપણે ત્યાં સ્પર્શ કરીશું તો સામાન્ય સામાન્ય શું નીકળે છે વિદ્યાર્થી મિત્રો પાણી ઝરતું હોય છે એટલે કે પાણી ઝરવાનું શરૂ રહે છે તો તેને શું કહેવાય છે લસિકા કહેવાય છે લસિકા એક જાતની પેશી છે પરંતુ તે પેશી કેવી છે પ્રવાહી છે ખાસ ધ્યાન રાખજો કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરસ પ્રોટીન અને રુધિર કોષો પેશીકોષોના અવકાશમાં આવે છે આ રીતે લસિકા નિર્માણ પામે છે લસિકા રુધિરના રુધિર રસ જેવું જ હોય છે પરંતુ તેમાં પ્રોટીન ઓછી માત્રામાં હોય છે પ્રોટીનનું પ્રમાણ તેની અંદર કેવું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઓછું છે પરંતુ તે લસિકાનું આપણા શરીરની અંદર મહત્ત્વ ખૂબ જ છે બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી બાહ્યકોષીય અવકાશમાં આંતરકોષીય વાહિકામાંથી લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીઓમાં થાય છે અંતે મોટી શીરાના રુધિરના રુધિરમાં લસિકા શું થાય છે મિશ્ર થાય છે કાર્યો શું છે વિદ્યાર્થી મિત્રો લસિકાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણને પરીક્ષાની અંદર ઘણી વખત કોઈપણ અંગ કે કોઈપણ રચનાની અંદર આપણને તેનો શું પૂછાઈ શકે તેના માત્રને માત્ર કાર્ય પણ પૂછાઈ શકે છે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ અને વહન કરે છે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિના પ્રવાહમાં પાછું મોકલે છે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં શું કરે છે પાછું મોકલે છે તે તેનું મુખ્ય કાર્ય છે પિસ્તાળીસમાં જ પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો રુધિર દબાણ સંદર્ભે નીચેના પ્રશ્નના ઉત્તર આપો રુધિરનું દબાણ કોને કહેવાય સંકોચન દબાણ અને શિથિલન દબાણ એટલે શું સંકોચન દબાણ અને શિથિલન દબાણનું સામાન્ય માપ જણાવવાનું છે રુધિર દબાણ જેને આપણે કહીએ છીએ ઘણી વખત બીપી માપવાનું આપણા શરીરના દરેક પ્રાણીના શરીરમાં બીપી માપવાનું સાધન આપણે ડૉક્ટર પાસે જોયું છે જેને રુધિરનું દબાણ હાઈ હાઈ પ્રેશર અને લો પ્રેશરથી જાણીએ છીએ તો સામાન્ય પ્રેશરની આપણે વાત કરીશું જે વ્યક્તિ તંદુરસ્ત છે અથવા તો સુષુપ્ત અવસ્થામાં છે તો તેના શરીરનું હાઈ પ્રેશર કેટલું હશે એકસો વીસ હશે જ્યારે લો પ્રેશર કેટલું હશે એસી હશે તે તેની ચરમ સીમા છે તેના કરતાં વધારે જાય તો પણ તકલીફ છે અને નીચે જાય તો પણ તકલીફ કહી શકાય એટલા માટે બીપી બે પ્રકારના આપણે જાણીએ છીએ તો તેની અંદર આપણને સમજૂતી શું મળે છે વિદ્યાર્થી મિત્રો તે આપણે જોવાનું છે તો સમજૂતીની અંદર સૌથી વધારે મહત્ત્વ આપણે જે વસ્તુનું મેળવવાની છે તેને વિશે આપણે સમજૂતી મેળવીએ કે શું કહેવા માગે છે તેને વિશે આપણે સમજૂતી વ્યવસ્થિત પ્રમાણમાં મેળવીને આગળ વધવાનું છે ચોથો પ્રશ્ન આવે છે રુધિર દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે અતિ તણાવ એટલે શું તેનું કારણ જણાવો અતિ તણાવ એટલે કે જ્યારે કોઈપણ વ્યક્તિ ટેન્શન અવસ્થામાં રહેતો હોય તો તેને શું કહેવાય છે અતિ તણાવ કહેવાય છે તો દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપણે ક્રમ વાઇઝ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો વહન પામતું રુધિર રુધિર વાહિનીઓની દિવાલ ઉપર જે દબાણ લગાડે રુધિર વાહિનીઓની દિવાલ પર જે દબાણ લગાડે તેને રુધિરનું શું કહેવાય છે દબાણ કહેવાય છે અથવા તો રુધિર ડાબ કહેવાય છે ઘણી વખત ટૂંકો સવાલ પણ આ બધા પૂછાઈ શકે ક્ષેપકના સંકોચન દરમિયાન ધમનીની અંદરની દિવાલ પરના દબાણને સંકોચન દબાણ અને ક્ષેપકના શિથિલન દરમિયાન ધમનીની અંદરના દબાણને શિથિલન દબાણ કહેવાય છે સંકોચન એટલે શું અને શિથિલન એટલે શું શિથિલન એટલે કે જ્યારે ફુગ્ગામાં આપણે હવા ભરીએ તો ફુગ્ગો જ્યારે નાનો હોય છે અને મોટો થઈ જાય છે તેને શિથિલન કહેવાય છે સંકોચન એટલે કે ફુગ્ગાની અંદર જે હવા ભરેલી હોય છે તે હવા બહાર નીકળી જાય અને જે સંકોચાઈ જાય છે તેને શું કહેવાય છે સંકોચનશીલતા કહેવાય છે સામાન્ય સંકોચન દબાણ સિસ્ટોલિસ દબાણ એકસો વીસ મિલીમીટર અને સામાન્ય શિથિલન દબાણ ડાયસ્ટોલિક દબાણ એંસી મિલીમીટર તેને એકસો વીસથી એંશી મિલીમીટર દ્વારા રજૂ કરવામાં આવે છે જે સામાન્ય વ્યક્તિની સ્થિતિ બતાવે છે સ્પીગમોમેનોમીટરનો ઉપયોગ રુધિર દબાણ માટે કરવામાં આવે છે કયા સાધનો ઉપયોગ થાય છે તે ખાસ ધ્યાન રાખજો ઘણી વખત આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે દબાણ માપવા માટેનું સાધન અથવા તો બીપી માપવા માટેનું સાધનનો આપણે શબ્દ ઉપયોગ કરીએ છીએ ઊંચા રુધિર દબાણને અતિ તણાવ કહેવાય છે તેનું કારણ ધમની ધમની આ ધમનિકાઓનું સંકોચન પામવાની ક્રિયાથી રુધિર પ્રવાહમાં રુધિર પ્રવાહમાં શું થાય છે પ્રતિરોધકતાનો વધારો થવાનો ભય રહે છે આથી જ ત્યાર પછી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓમાં વહન જેવી રીતે પ્રાણી શરીરની અંદર પણ રુધિરનું વહન થતું હોય છે એવી રીતે વનસ્પતિની અંદર પણ વહન થતું હોય છે ભલે તેની અંદરથી આપણને લોહી નથી દેખાતું પરંતુ વહનનો મારતો છે કારણ કે પાણી મૂળ વડે શોષાય છે હવા હવાની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ લે છે પણ પરંતુ તેનું વહન એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પહોંચે છે તેને શું કહેવાય છે વહન તો વનસ્પતિઓમાં વહન માટે યોગ્ય તંત્ર શા માટે જરૂરી છે વનસ્પતિઓ સ્વાવલંબી છે તેઓ પર્યાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યો સ્વરૂપે સરળ દ્રવ્યો પ્રાપ્ત કરે છે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે ભૂમિમાંથી મૂળ દ્વારા નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર અને અન્ય ખનિજ ક્ષારોનું શોષણ કરે છે જો ભૂમિના સંપર્કવાળા અંગો એટલે કે જે જમીન સાથે સંકળાયેલા છે તે અને ક્લોરોફિલ યુક્ત અંગો વચ્ચે અંતર ઓછું હોય છે તો ઉર્જા અને અન્ય કાચી સામગ્રી વનસ્પતિ શરીરના બધા ભાગોમાં સરળતાથી પ્રસરણ થઈ શકે છે પરંતુ જો આ અંતર વધારે હોય તો ઉર્જા અને કાચી સામગ્રીના વહન માટે પ્રસરણ પર્યાપ્ત નથી હોતું એટલા જ માટે કહેવાય છે કે ફરીથી જોઈએ પરંતુ જો આ અંતર વધારે હોય તો ઉર્જા અને કાચી સામગ્રીના વહન માટે પ્રસરણ પર્યાપ્ત નથી તો પ્રસરણને પર્યાપ્ત થવા માટે શેની જરૂર પડે છે યોગ્ય માધ્યમની જરૂર પડતી હોય છે આથી ઉચ્ચ વનસ્પતિઓમાં પર્ણોમાં કાચી સામગ્રી પહોંચી શકે અને મૂળમાં ઉર્જા સભર પોષક દ્રવ્યો પૂરા પડી શકે તે માટે યોગ્ય વહનતંત્ર વહનની સુદ્રઢ પ્રણાલી જરૂરી છે એટલે કે માધ્યમ જરૂરી છે બાકી માધ્યમ વગતે શક્ય બનતું નથી વનસ્પતિઓમાં વહન સમજાવો અથવા તો વનસ્પતિઓમાં વહનની પ્રક્રિયામાં પ્રસરણ વહનતંત્ર અને વાહક પેશીઓની અગત્યતા સમજાવવાનો છે વનસ્પતિઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ભૂમિમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો મેળવે છે અને પર્ણોના કોષોમાં ક્લોરોફિલની મદદથી સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયામાં કાર્બોદિત પદાર્થ ગ્લુકોઝનું સંશ્લેષણ થાય છે શોષણ થયેલા પાણી અને ખનિજ દ્રવ્યોનું અને સંશ્લેષિત ખોરાકનું વનસ્પતિ શરીરના બધા ભાગોમાં વહન થવું ખૂબ જ જરૂરી છે જો વહન ન થઈ શકે અને અલગ અલગ ભાગમાં ન પહોંચી શકે તો તે વનસ્પતિનો વિકાસ શક્ય નથી બનતો વનસ્પતિનો વિકાસ શક્ય નથી બનતો જેને કારણે જે પ્રમાણે દરેક સજીવોને વનસ્પતિમાંથી જે ઘટકો મળે છે તે પૂરતા પ્રમાણમાં મળી રહેતા નથી તો એની અંદર જોવાનું છે પ્રસરણ જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય તો ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ વનસ્પતિ શરીરના દરેક ભાગોમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી વહન પામે છે પરિસ્થિતિ જોવો વિદ્યાર્થી મિત્રો જો મૂળ અને પર્ણો વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય તો ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ વનસ્પતિ શરીરનું દરેક ભાગોમાં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી જગ્યા ઓછી હોય તો પ્રસરણ થઈ શકે બાકી જગ્યા વધારે હોય અંતર વધારે હોય તો પ્રસરણ થતું નથી તેની માટે શેની જરૂર પડે છે વહન તંત્રની જરૂર પડે છે વહન તંત્ર જ્યારે વનસ્પતિઓમાં મૂળ અને પર્ણો વચ્ચે અંતર વધારે હોય ત્યારે વહન માટે પ્રસરણ ક્રિયા પર્યાપ્ત નથી તેથી યોગ્ય વાહન વાહક તંત્ર જરૂરી બને છે વનસ્પતિઓ પ્રચલન પ્રચલન કરતી નથી પ્રચલન એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ નથી શકતી વનસ્પતિ શરીરની પેશીઓમાં મૃતકોષો વધુ માત્રામાં હોય છે તેથી તેમની ઉર્જા જરૂરિયાત ઘણી ઓછી છે તેમાં સાપેક્ષે પરિવહન ધીમું થાય છે ખૂબ ઊંચી વનસ્પતિઓમાં પરિવહન માર્ગનું અંતર વધારે હોય છે વનસ્પતિ વહનતંત્ર પર્ણોમાંથી સંચિત ઊર્જાયુક્ત પદાર્થ સંચિત એટલે સંગ્રહ થયેલો ઉર્જાયુક્ત પદાર્થ તથા તો મૂળમાંથી કાચી સામગ્રીનું વહન કરે છે ઉચ્ચ વનસ્પતિઓમાં બે સ્વતંત્ર વાહક પેશીઓ હોય છે જેવી રીતે મનુષ્યની અંદર જેવી રીતે મનુષ્યની અંદર પાચનતંત્ર ઉત્સર્જનતંત્ર અને રુધિરાભિસરણ તંત્ર અલગ હોય છે એવી જ રીતે વનસ્પતિઓની અંદર પણ બે તંત્ર આવેલા છે જલવાહક તંત્ર અને અન્નવાહક તંત્ર એ બંને તંત્રો કેવા હોય છે અલગ છે જલવાહક તંત્ર તે પાણીનું દરેક અંગો સુધી પહોંચાડવાનું કામ કરે છે અન્નવાહક તંત્ર એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે ખોરાક ઉત્પન્ન થયેલો છે તે ખોરાકને અલગ અલગ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે જલવાહક ભૂમિમાંથી શોષાયેલા પાણી અને ક્ષારોનું વહન કરે છે અન્નવાહક પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વનસ્પતિના અન્ય ભાગો તરફ શું કરે છે વહન કરવાનું કાર્ય કરે છે વનસ્પતિમાં પાણીનું વહન અથવા વનસ્પતિમાં પાણીનું શોષણ અને તેનું ઉધ્ધવહન વહન એટલે કે મૂળ જમીનમાં હોય છે અને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં તેનું વહન કરાવવાનું છે તો તેને શું કહેવાશે વહન કહેવાશે અથવા જલવાહક દ્વારા પાણીનું વહન સમજાવો પાણીના સંવહનનો માર્ગ મૂળ પ્રકાંડ અને પર્ણોમાંથી જલવાહિનીઓ અને જલવાહિનિકાઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે મૂળ દ્વારા પાણીનું શોષણ મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે પાણીનો સ્તર મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતાં પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે જે ઉધ્વ દિશામાં જઈ રહ્યો છે મૂળ દાબ દ્વારા પાણીનું વહન મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે અપૂરતું હોય છે એટલે કે જેવી રીતે આપણે જોઈએ છીએ કે નાના છોડ હોય તો તેના મૂળથી સુધીનો માર્ગ ટૂંકો હોય છે જ્યારે મોટા વૃક્ષો જેવું છે જેવી રીતે આપણે ખજૂરી લઈ લઈએ તાડનું ઝાડ લઈ લઈએ તો તેમાં ખૂબ ઉધ્ધ દિશામાં વહન કરાવવું પડે છે તો તેને માટે તે માર્ગ કેવો છે અપૂરતો છે રાત્રિ દરમિયાન પાણીના ઉધ્વ વહન માટે મૂળ દાબ જરૂરી છે આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબર અસરકારક હોય છે બાષ્પોસર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને શું કહેવાય છે બાષ્પોસર્જન બાષ્પોસર્જન એટલે વાતાવરણમાં પાણીને છૂટું કરવું તે પર્ણરંધ્રો દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેવા રહેલા પાણી વડે થાય છે પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ શું કરે છે ખેંચે છે એટલે કે વાતાવરણની અંદરથી જે પર્ણો રંધ્રો જે ખરા તે પર્ણો રંધ્ર વડે વાતાવરણમાંથી પાણીને શું કરે છે દૂર કરવાની ઘટના છે તેને આપણે શું કહીએ છીએ બાષ્પોસર્જનની ક્રિયા કહીએ છીએ દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો રંધ્રો ખુલ્લા હોય તે આપણે આગળના પ્રશ્નની અંદર જોઈ ચૂકેલા છે વિદ્યાર્થી મિત્રો દિવસ દરમિયાન વનસ્પતિનું બાષ્પોસર્જનનું દર કેવું હોય છે ખૂબ વધારે હોય છે ત્યારે બાષ્પોસર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઉદ્ભવ વહન માટે ખૂબ પ્રેરક છે આમ મૂળથી પર્ણો તરફ શોષાયેલા પાણી અને દ્રાવ્ય ક્ષારોના વહન માટે બાષ્પોસર્જન મદદરૂપ કરે છે એટલે કે જો બાષ્પોસર્જન થશે જેવી રીતે આપણા ઘરની અંદર પાણીના ટાંકાની અંદર પાણીના ટાંકામાંથી જો પાણીનો નિકાલ થશે તો તેની અંદર નવું પાણી ઉમેરાશે બાકી જો ઉમેરાવાનું નથી એ જ રીતે વનસ્પતિની અંદર પણ જ્યાં સુધી વડે બાષ્પોસર્જનનો દર નહીં થાય ત્યાં સુધી તે નવા પાણી વાત મૂળ વડે શોષાયેલું આગળની તરફ ધકેલાઈ શકતો નથી ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસમો ઓગણપચાસમો પ્રશ્ન સ્થળાંતરણ એટલે શું સ્થળાંતરણ એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જવાની ક્રિયાને શું કહેવાય છે સ્થળાંતરણ કહેવાય છે અન્નવાહકમાં પદાર્થોનું સ્થળાંતરણ સમજાવો અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ સમજાવો પ્રકાશ સંશ્લેષણની દ્રવ્ય નિપજોના વહનને સ્થળાંતરણ કહેવાય છે સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને અન્નવાહક કહેવાય છે પ્રકાશ સંશ્લેષણની નિપજો ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો અન્નવાહકમાં વહન પામે છે આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો બીજ ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન થાય છે અન્નવાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઊર્જાનો ઉપયોગ થાય છે સુક્રોઝ શર્કરા એટીપીમાંથી એડિનોસાઇન સાઇન ટ્રાયફોસ્પેટ વિદ્યાર્થી મિત્રો એટીપીનું પૂરું નામ તમને આગળના વિડીયોની અંદર પણ જણાવવામાં આવેલું હતું કે તમારે ખાસ યાદ રાખવાનું છે પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે એટીપીમાંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી અન્નવાહકમાં સ્થળાંતર પામે છે તેથી જ આશ્રુતિ દાબનો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે આમ વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શકરાનું સ્થળાંતર વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે દરેકે દરેક શબ્દો યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો કલિકાઓ કોને કહેવાય છે ત્યાં ત્યાર પછી તેનો વૃદ્ધિ કેવી રીતે થાય છે તેનો ઉપયોગ શું થાય છે તે સમજવાનું છે અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર તેને સંલગ્ન સાથી કોષોની મદદથી ચાલની નલિકામાં ઉદ્ધવહન તેમજ અધોગમન બંને દિશામાં થાય છે ઉધ્વવહન એટલે ઉપરની તરફ જાય છે તેને ઉધ્વવહન કહેવાય છે અધોગમન એટલે ઉપરથી નીચેની તરફ વહન થતું હોય તો તેને અધોગમન કહેવાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ જોવાની છે પ્રવૃત્તિ છ પોઈન્ટ આઠ વનસ્પતિમાં બાષ્પોસર્જનની દેહ ધાર્મિક ક્રિયા દર્શાવવી સાધનો લેવાના છે વૃદ્ધિ પામતા છોડનું કુંડું સરખા પ્રમાણમાં માટી ધરાવતું કુંડું લાકડી લેવાની છે પ્લાસ્ટિકની કોથળી લેવાની છે આ દરેકે દરેક સાધનો લીધા પછી આપણે જે પ્રમાણે આકૃતિમાં જોઈએ છીએ તે પ્રમાણે તેનું શું કરવાનું છે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેને બાંધ બાંધી દેવાનું છે જે પ્લાસ્ટિકની કોથળી તમે જોઈ શકો છો છોડ જોઈ શકો છો પ્લાસ્ટિકની બે કુંડા જોઈ શકો છો માટી તેમાં જોઈ શકો છો હવે પ્રવૃત્તિમાં શું કરવાનું છે તે જુઓ વિદ્યાર્થી મિત્રો લગભગ સમાન કદના અને સમાન માટી ધરાવતા બે કુંડા લેવાના છે જે કુંડામાં છોડ ઉગાડેલો હોય તેને લેબલ કરો બીજા કુંડામાં છોડની ઊંચાઈ ધરાવતી લાકડી ગોઠવી તેને લેબલ કરો લેબલ કરો એટલે કે તે બંને કુંડાની અંદર જે છોડ છે તે બંને છોડને કોથળી વડે ચુસ્ત શું કરવાની છે આપણે બાંધી દેવાની છે બંને કુંડાની માટીને પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકી દો બંને કુંડા એકને છોડની સાથે અને બીજાને લાકડીની સાથે પ્લાસ્ટિકની કોથરી ઢાંકી લગભગ અડધો કલાક સૂર્યપ્રકાશમાં મૂકો પ્રશ્ન મળે છે બંને કુંડાની માટીને પ્લાસ્ટિકની કોથરીથી શા માટે ઢાંકવામાં આવે છે બંને કુંડાની માટીને પ્લાસ્ટિકની કોથરીથી ઢાંકતા બાષ્પીભવન અટકતા માટીમાં ભેજ જળવાઈ રહે છે અડધો કલાક પછી તમે શું અવલોકન કરો છો લગભગ અડધો કલાક પછી પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકેલા કુંડામાં અંદરની સપાટીએ પાણીના નાના બિંદુઓ જોવા મળે છે કારણ કે વનસ્પતિના પડો જે ખરા તે બાષ્પીભવનને શું નથી કરતા અટકાવી શકતા નથી થોડા વધારે અંશમાં તે કરે છે કરે છે અને કરે છે તમારા અવલોકન પરથી શું નિર્ણય તારણ લેશો અવલોકન પરથી નિર્ણય લઈ શકાય કે વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા પાણી બાષ્પરૂપે શું કરે છે ગુમાવે છે એટલે કે બાષ્પ સ્વરૂપે તે વાતાવરણમાં શું કરે છે મુક્ત કરે છે તે આપણે જોઈ શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી આપણે જેટલા પણ પ્રશ્ન જોયા છે તે પ્રશ્ન પર આધારિત આપણે કેટલાક ઇન્ડેક્સની અંદર પણ પ્રશ્નપત્ર આવેલા છે તેનો આપણે અભ્યાસ કરીએ જેથી કરી આપણને ખ્યાલ આવી શકે કેવા પ્રશ્નો પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે અને તેનો જવાબ આપણે શું આપી શકીએ છીએ તો તેની અંદર આવે છે ઇન્ડેક્સની અંદર પચાસમો પ્રશ્ન આવે છે માનવમાં વહન તંત્ર અને પરિવહન તંત્રના ઘટકો કયા છે આ ઘટકોના કાર્ય શું છે બધો જ અત્યાર સુધી આપણે જે પ્રશ્નનો અભ્યાસ કરેલો છે એ તમામે તમામ પ્રશ્ન અહીં ગાડી આપણને ઇન્ડેક્સની અંદર પુસ્તકની અંદર આપવામાં આવેલા છે પહેલું આવે છે રુધિરસ વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ ખોરાક કાર્બન ડાયોક્સાઇડ ક્ષારો નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોનું વહન કરે છે ઉત્સર્જન અંગો ઉત્સર્ગ અંગોનું શું કરે છે વહન કરે છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો રક્તકણ રાતા રુધિર કણ ઓક્સિજનનું શું કરે છે વહન કરે છે શ્વેત કણ એટલે કે શ્વેત રુધિર કોષો રોગકારક સાથે લડવાનું અને પ્રતિકારકતા એટલે કે રોગ પ્રતિકારક શક્તિ શું કરે છે વધારે છે ત્રાક કણ ઇજા સ્થાને રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં શું કરે છે મદદ કરે છે ત્યાર પછી છે હૃદય હૃદયનું કાર્ય શું છે હૃદયે રુધિરના પંપ તરીકે કાર્ય કરે છે જે હૃદયને શરીરની અંદર બહાર શરીર હૃદયની અંદરથી રુધિરને અંદર અથવા તો બહાર કાઢવાનું કાર્ય કોનું છે રુધિર રુધિરવાહિનીઓ ધમનીઓ હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે અથવા તો એમ પણ લખી શકીએ આપણે ઓક્સિજનયુક્ત રુધિરનું હૃદયથી અંગો તરફ વહન કરે છે ત્યાર પછી આવે છે શીરાઓ વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન કરે છે ઓક્સિજન વિહીન જેની અંદર ઓક્સિજન રહેલું હોતું નથી અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે રુધિર કેશિકાઓ રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની શું કરે છે આપલે ત્યાર પછી આવે છે લસિકા નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે છે અને આંતરકોષીય પ્રવાહીને શું કરે છે રુધિરના પ્રવાહમાં વહેતું કરવાનું કાર્ય કોનું છે તેનું છે તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એકાવનમો પ્રશ્ન આવે છે સસ્તન અને પક્ષીઓના ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે સસ્તન અને પક્ષીઓમાં રુધિર ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે કારણ કે તેથી શરીરને વધુ કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઉર્જાની નિરંતર ઉર્જાની જરૂરિયાત સંતોષી શકાય છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહનતંત્રના ઘટકો કયા છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં એટલે કે જે વનસ્પતિની દેહ ધાર્મિક ક્રિયાઓ જટિલ છે તેની વાત છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વાહક તંત્ર કે વહન તંત્રના ઘટકો જલવાહક જલવાહિની અને જલવાહિનીકી અને અન્નવાહક ચાલની નલિકા અને સાચી કોષો હોય છે તે આપણે આગળ જોયું છે વનસ્પતિઓ વનસ્પતિમાં પાણી અને સારોનું વહન કેવી રીતે થાય તો તેને માટે વિદ્યાર્થી મિત્રો અડતાલીસમો પ્રશ્ન તમારે જોજો તેની અંદર તમને જવાબ મળી રહેશે વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે સ્થળાંતરણ એટલે કે જ્યાંથી શોષાય છે અને ઉધ્વ દિશામાં અથવા તો અધો દિશામાં જે આવવાની ક્રિયા કરી તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સ્થળાંતરણ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રશ્નોનો અભ્યાસ કર્યો તેની અંદરથી ટૂંકા પ્રશ્નો જેટલા પણ આવી રહ્યા છે એ તમામે તમામ ટૂંકા પ્રશ્નોનો તમારે શું કરવાનું છે અભ્યાસ કરવાનો છે અને તમારે ખૂબ જ વ્યવસ્થિત તેની તૈયારી કરવાની છે જેથી કરીને બોર્ડની પરીક્ષામાં તમને તેનો ઉપયોગ સમજણ પડી શકે અને તૈયાર કરી શકો